સુરત શહેરમાં ભારતીય બનાવટના વિદેશી દારૂની હેરાફેરી કરનાર 3 ઇસમોને કુલ કિંમત રૂપિયા 4,85,800 મતાના મુદ્દામાલ સાથે રંગેહાથ ઝડપી પાડતી સુરત શહેર પીસીબી પોલીસ. તારીખ 22/2/2024 રોજ પીસીબીને ખાનગી બાતમી મળી કે એક સફેદ કલરની ટોયોટા કંપનીની કોરોલા અલ્ટિસ ફોર વ્હીલર ગાડી નંબર GJ05JH0919માં ઇંગ્લિશ દારૂનો જથ્થો ભરેલો છે અને તે ગાડી થોડીવારમાં ડિંડોલી મધુરમ સર્કલ કેનાલ રોડ તરફથી આવનાર છે. જે બાતમીવાળી જગ્યાએ પોલીસે વોચ ગોઠવીને આરોપીઓ એક અનુરાગ કૃષ્ણનગર તિવારી અપેક્ષાનગર સોસાયટી પાંડેસરા સુરત 2 જયપ્રકાશ ઉર્ફે JP રામદરસ પાઠક પાણીની ટાંકી પાસે પાંડેસરા હાઉસિંગ સુરત અને 3 અજય સંતોષભાઈ નામદેવ ચીકુવાડી પાસે પાંડેસરાને સફેદ કલરની ટોયોટા કંપની કોરોલા અલ્ટિસ ગાડી સાથે પકડી પાડેલ, જેની કિંમત 4,00,000 રૂપિયા, વિદેશી દારૂની જુદી જુદી બોટલો સાથે મોબાઈલ ફોન મળીને કુલ કિંમત રૂપિયા 4,85,800 મુદ્દામાલ સાથે પકડી પાડી અને સાથે સુમન નામના વ્યક્તિને વોન્ટેડ જાહેર કરીને ડિંડોલી પોલીસમાં કાયદેસરની કાર્યવાહી કરેલી. બ્યુરો રિપોર્ટ, ડેલી ઇન્ડિયા ટીવી, સુરત.